હવે આને કહેવાય ડબલ ફાયદો, ટેસ્ટનો ટેસ્ટ અને લૂ સામે પણ રક્ષણ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફુરસત મેં કુછ પર જિંદગી કે. ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ જમવાના ટેસ્ટને બમણો કરતી અને ઉનાળામાં લૂ સામે રક્ષણ આપતી કાચી કેરીની ચટણીની રેસીપીને. અને આજે આ ચટણીને હું તોતાપુરી કેરીમાંથી બનાવવાની છું. તમે તેના બદલે રાજાપુરી કેરીનો પણ યુઝ કરી શકો છો કે જેનો આપણે જનરલી અથાણા બનાવવા માટે યુઝ કરતા હોય છે. અને રાજાપુરી કેરી છે તેની ખટાસ તોતાપુરી કેરી કરતાં વધારે હોય છે, એટલે જ્યારે ચટણી બનાવવાની હોય ત્યારે આપણે જો તોતાપુરી કેરીનો યુઝ કરીએ તો તેનું રિઝલ્ટ છે તે આપણને બેસ્ટ મળે છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લે આ ચટપટી ચટણીની રેસીપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકિ કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહુત હી ખૂબસૂરત હૈ. અને ફ્રેન્ડ્સ, આવી જ નવી કાચી કેરીની વાનગીઓની રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેને પણ ચેક જરૂરથી કરી લેજો. કાચી કેરીની ચટણી બનાવવા માટે મેં અહીંયા એક તોતાપુરી કેરી લીધેલી છે કે જેની સ્કિનને નીકાળી અને મેં તેને રેન્ડમ પીસીસમાં કટ કરી લીધી છે. તો હવે સૌથી પહેલાં તો આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું. સાથે આપણે લેશું 3 મોટી સાઇઝના કાંદા કે જેને મેં આ રીતે લાંબા કટ કરી લીધા છે. 10-12 ફુદીનાના પાન લઈ લેશું જેને મેં સાફ પાણીથી ધોઈ લીધા છે. ત્યારબાદ લેશું 4 સૂકા લાલ મરચાં કે જેને 15 મિનિટ માટે મેં ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા. અને અહીં સૂકા લાલ મરચાંને બદલે તમે લીલા મરચાંનો પણ યુઝ કરી શકો છો. 1 ટીસ્પૂન નમક એડ કરી દેશું અને 1 ટીસ્પૂન જીરું એડ કરી દેશું. અને આ બધું હવે આપણે પલ્સ મિક્સિંગ કરવાનું છે, જેથી કરીને તે અધકચરું ક્રશ થાય. એટલે કે મિક્સરનો નોબ છે એને રિવર્સ સાઈડમાં યુઝ કરવાનો છે, એટલે કે ઓન ઓફ કરીને આ ચટણીને આપણે ક્રશ કરવાની છે. આ ચટણીને આપણે આટલી અધકચરી જ ક્રશ કરવાની છે, તેની એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવી લેવાની. અને ફ્રેન્ડ્સ, આ ચટણીમાં આપણે કાંદાનો યુઝ કરેલો છે, એટલે આ ચટણીને આપણે લાંબા સમય સુધી સ્ટોર નથી કરી શકતા, કેમ કે કાંદા છે તેની અંદર ઘણો પાણીનો કન્ટેન્ટ હોય છે. તો તૈયાર છે કાચી કેરી કાંદાની ચટણી. તો ફ્રેન્ડ્સ, આ ઉનાળામાં આ ચટણીની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ, ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યુંકી જિંદગી ખૂબસૂરત હૈ.